નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. નરેન્દ્ર મોદી 26મીએ વારાણસી ખાતે ઉમેદવારી પત્ર ભરશે. કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન પણ વિશેષ હાજર રહે તેવી શક્યતા. જોરદાર શક્તિ પ્રદર્શન થશે, તૈયારી પૂર્ણ કરાઈ. નમો જેકેટનું ધૂમ વેચાણ. 2018-19માં ખાદી વેચાણમાં 28% વધારો. માત્ર નમો એમના માધ્યમથી છેલ્લા 2 મહિનામાં KVIC પાસેથી 7,000 નમો જેકેટ ખરીદવામાં આવ્યા. વાંધાજનક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટે અસંતોષ. યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી સામે પંચની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો. રાજનાથસિંહે લખનૌ સીટ પરથી ઉમેદવારી નોંધાવી. રોડ શોમાં કાલરાજ મિશ્રા, જે કેસી ત્યાગી સહિતના વરિષ્ઠ લોકો ઉપસ્થિત. પ્રતિબંધ હોવાથી યોગી હાજર રહ્યા. રાજનાથસિંહે રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યું. બધા મુસ્લિમ સંગઠિત થશે તો મોદી પરાજિત. બિહારના કટિહારમાં સિદ્ધનું વિવાદસ્પદ નિવેદન. ચૂંટણી પંચે લાલ આંક કરીને આક્રમણ કાર્યવાહી શરૂ કરી હોવા છતાં નેતાઓના વિવાદસ્પદ નિવેદનોનો સિલસિલો. વેલ્લોરમાં કરોડોની કેસ મળતા ચૂંટણી રદ કરવા રાષ્ટ્રપતિને ભલામણ કરાઈ. અધિકારીઓએ DMK એક અધિકારીના સિમેન્ટ ગોડાઉનમાંથી કાર્ટન્સ અને કોથળામાં ચલણી નોટોના બંડલો જંગી જથ્થામાં જપ્ત કર્યા. તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપમાં ચાલ્યા જાત તો અમે પણ રાજા હરિશ્ચંદ્ર થઈ જાત અને અમારી ઉપરના તમામ આરોપો પૂરા થઈ જતા. સેન્સેક્સમાં 370 પોઈન્ટનો ઉછાળો. નિફ્ટી 97 પોઈન્ટ ઉછળીને 11,787ની સપાટીએ રહ્યો. તેજીની કારોબારીઓમાં ખુશખુશાલ. જેટ એરવેઝ સેવા કામ ચલાવ બંધ કરી શકી. જેટ એરવેઝમાં નવા પ્રાણ ફૂંકવા માટે બેંકો પ્રાથમિક રીતે તૈયાર થઈ. ટૂંક સમયમાં જ પેકેજ મળે તેવી પણ શક્યતા. કેન્દ્રીય સંસ્થાઓમાં 2 લાખ સીટ વધારી દેવા માટે તૈયારી. કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં અનામતની જોગવાઈ લાગુ કરવાને મળી ગયેલ લીલી ઝંડી. IPL હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈની ટીમ ફરી એકવાર હોટ ફેવરિટ તરીકે ઉતરશે. ચેન્નાઈથી વિજય કૂચ રોકવાની બાબત સનરાઇઝર માટે મુશ્કેલ. ગુજરાતભરમાં વાતાવરણમાં પલટો આવ્યો. કરા સાથે વરસાદ તો ક્યાંક ભારે પવન. કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતિત થયા છે. તમાકુ, ઘઉં, જીરું જેવા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ચીની મીડિયા મોદી પર ઓર ધોળ. ચીનમાં નહેરુ કરતા પણ મોદી વધારે લોકપ્રિય. તમામ ઉતાર ચઢાવ વચ્ચે પણ 5 વર્ષ દરમિયાન નવી દિલ્હી અને બીજિંગના સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ. એક ખતરનાક અહેવાલમાં જણાવ્યું કે પાકના સિંધ પ્રાપ્તમાં 1 વર્ષમાં 1,000 હિન્દુ ઈસાઈ યુવતીઓનું જબરદસ્તી ધર્માંતરણ કરાયું. જે શહેરોમાં વારંવાર આવા મામલાઓ કે ઘટનાઓ ઘટી છે તેમાં ઉમરકોટ, થરપારકર, મીરપુર ખાસ, બદિન, કરાંચી, ટંડો અલાયાર, કશ્મોર અને ગુટકીનો સમાવેશ થાય છે. આજના સમાચારમાં આટલું જ. ધન્યવાદ. फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें. सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे. वहीं पर शेयर का बटन है. अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें.